સુરત ખાતે આમ આદમી પાર્ટી પણ ખાતું ખોલાવે તો નવાઈ નહીં. આ દરમિયાન સવારે 11:15 વાગ્યા સુધી રાજકોટ વોર્ડ નંબર 7, 10, 4, 13, 1 માં જીત મેળવી લીધી છે. સાથે જ ભાજપના વિજેતા ઉમેદવારો અને તેમના સમર્થકોએ વિજય સરઘસ કાઢ્યા હતા. દરમિયાન વોર્ડ નંબર 10 અને 13ના વિજય સરઘસ વચ્ચે એક એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ હતી. આ અંગે સામે આવેલા વિડીયોમાં જોઈ શકાય છે કે કલાકો સુધી રસ્તા ઉપર સરઘસ કાઢી રહ્યા છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જંપ લાવ્યું છે. 21મી તારીખના રોજ ગુજરાતમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી સંપન્ન થઈ છે અને આજે એટલે કે 23મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી પરિણામ જાહેર થઈ રહ્યા છે. ત્યારે સવારે 11 વાગ્યાના વલણ પ્રમાણે સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 11 ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અનેક પાર્ટીઓએ આ વખતે કોંગ્રેસનો સાથ છોડીને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું હતું. 21મી ફેબ્રુઆરીના રોજ યોજાયેલી 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમદાવાદ મહાનગરપાલિકાનું ચૂંટણીમાં સૌથી ઓછું 42.51% મતદાન થયું છે, જ્યારે જામનગરમાં સૌથી વધારે 53.64% મતદાન નોંધાયું છે. તમામ મહાનગરપાલિકાઓમાં સ્ત્રી મતદારોની ટકાવારી 42.18% રહી છે, જ્યારે પુરુષ મતદારોની ટકાવારી 48.73% રહી છે. એટલે કે સ્ત્રી મતદારોની સરખામણીમાં પુરુષ મતદારોની મતદાનની ટકાવારી ખૂબ જ ઓછી રહી છે. આ સાથે જ યોજાયેલી જૂનાગઢ મહાનગરપાલિકાની બે વોર્ડની પેટા ચૂંટણીમાં 51.85% મતદાન નોંધાયું છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, રાજકોટ.